નગર પ્રાથમિક શાળા ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન. કેમ છો બાળકો? મજામાં ને? ગુડ મોર્નિંગ. આજે આપણે સામાન્ય જ્ઞાનમાં શું ભણવાનું છે? પાઠ 16. આપણે પાઠ 15 સુધી આપણે શીખી ગયા ને આગળ પ્રાણીઓના રહેઠાણો. શું શીખ્યા આપણે? પાઠ 15માં પ્રાણીઓના રહેઠાણ વિશે શીખ્યા. અહીંયા પ્રાણીઓ છે, આ બાજુ એમના રહેઠાણો છે, તો એમના રહેઠાણ વિશે શીખ્યા. હવે આપણે પાઠ 16 પ્રાણીઓના અવાજ, એટલે કે આ જ પ્રાણીઓ છે ને એમના અવાજ વિશે આપણે અહીંયા શીખવાનું છે. તો અહીંયા જુઓ, બધા પ્રાણીઓ આપ્યા છે અને પ્રાણીઓ એમનો અવાજ કેવો છે એની સાથે એમનું નામ અને એમનો અવાજ લખીને બતાવ્યું છે. તો ચલો આપણે હું તમને શીખવાડું અને સમજાવું, તો તમે સમજો અને જોઈ લો એટલે પરીક્ષામાં પણ તમને આવડી જાય. તો જુઓ, અહીંયા પહેલું ચિત્ર આપ્યું છે. કોનું છે? કૂતરાનું. કોણ છે આ? કૂતરો. કૂતરો તો તમે ઓળખતા જશો બાળકો. તો કૂતરો એ કેવું, એનો અવાજ કેવો હોય? ભોં ભોં ભસે. કેવું ભસે? ભોં ભોં. જો અહીંયા છે ને, ભોં ભોં ભસે, કૂતરો ભોં ભોં ભસે છે. હવે બીજું ચિત્ર જોઈએ. બીજા ચિત્રમાં કોણ છે? ગાય. શું છે? ગાય. તો ગાય શું કરે? બરાડે. ગાયનો અવાજ કેવો હોય? બરાડે. તો એ બરાડા પાડતી હોય છે, બરોબર. હવે આગળ બીજા ચિત્રમાં જોઈએ. આ ચિત્ર સારું છે. સિંહ. કેવું છે? કોનું છે? સિંહનું. તો સિંહનો અવાજ કેવો હોય? એ ગર્જના કરે, ડણકે. શું કરે? ગર્જના કરે. તમે એનો અવાજ સાંભળ્યો છે ને, ગાયનો, કૂતરાનો, સિંહનો અવાજ તો જોયો છે ને ટીવીમાં કે બહાર. તો સિંહનો અવાજ, સિંહ ગર્જના કરે. કેવું કરે? ગર્જના કરે. હવે આગળ જોઈએ બીજું ચિત્ર. આ કોણ છે બાળકો? સાનું ચિત્ર છે. બકરીનું. કોનું છે? બકરીનું. તો બકરીનો અવાજ કેવો હોય? બે બે એવું કરે છે ને બકરી, તમે સાંભળ્યું છે ને. તો બકરીનો અવાજ કેવો હોય? બે બે કરે. હવે આગળ જોઈએ બીજા ચિત્રમાં. આ કોણ છે બાળકો? દેડકો. કોણ છે? દેડકો. તો દેડકાનું ચિત્ર કેવું આપ્યું છે નહીં બાળકો? દેડકો જોયો છે ને તમે પાણીમાં? બધાએ જોયો હશે, ટીચરને ખબર છે. તો દેડકાનો અવાજ કેવો હોય? ડ્રાઉ ડ્રાઉ કરે. દેડકો કેવું કરે? ડ્રાઉ ડ્રાઉ. અને ચોમાસામાં તો વધારે, વરસાદમાં જોયા છે ને તમે દેડકા? તો દેડકો ડ્રાઉ ડ્રાઉ કરે. હવે આગળ જોઈએ બીજું ચિત્ર. આ ચિત્ર સાનું છે બાળકો? ગધેડાનું. ગધેડો. શું છે? ગધેડો. તો ગધેડાનો અવાજ કેવો હોય? હોંચી હોંચી કરે, ભૂકે. ગધેડો કેવું કરે? હોંચી હોંચી ભૂકે છે. તો એનો અવાજ એવો છે. હવે આગળ જોઈએ બીજું ચિત્ર. આ સાનું છે? કોણ છે? વાઘ. વાઘ પણ જોયો છે ને બાળકો તમે? તો વાઘ કેવો અવાજ કરે? ત્રાડ પાડે. વાઘનો અવાજ કેવો હોય? ત્રાડ પાડે એવો. હવે આગળ જોઈએ બીજું ચિત્ર. હરણ. હરણ પણ જોયું છે ને તમે? કાંકરિયા તમે ગયા હશો તો આ બધા જ પ્રાણીઓ તમે જોયા છે ને, એ આ બધા જ હોય છે. તો આને હરણ કહેવાય. શું કહેવાય? હરણ. તો હરણનો અવાજ કેવો હોય? છીકારે. કેવો હોય? છીકારે. તો હરણનો અવાજ છીકારે હોય છે. હવે આગળ જોઈએ બીજું ચિત્ર. આગળ આ સાનું ચિત્ર છે બાળકો? ઊંટનું. ઊંટનો અવાજ કેવો હોય? ગાંગરે. ઊંટ કેવું કરે? ગાંગરે. એનો અવાજ ગાંગરે જેવો હોય છે, બરોબર બાળકો. હવે આગળ જોઈએ બીજા ચિત્રમાં. આ કોણ છે? આ પણ બધા ઓળખતા હશો, બિલાડી. નાના છોકરાઓને પણ વધારે ગમે બિલાડી. તો બિલાડી કેવું બોલે? એનો અવાજ કેવો હોય? મ્યાઉ મ્યાઉ એવું બોલતી હોય છે ને. તો મ્યાઉ મ્યાઉ કરે. બિલાડીનો અવાજ કેવો હોય? મ્યાઉ મ્યાઉ કરે એવો હોય છે, બરોબર. હવે આગળ જોઈએ. આને શું કહેવાય? આ ચિત્ર સાનું છે બાળકો? ઘોડાનું. આને શું કહેવાય? ઘોડો. તો ઘોડાનો અવાજ કેવો હોય? હણહણે. કેવો હોય? હણહણે. એનો અવાજ હણહણે હોય છે. હવે આગળ જોઈએ. આ પણ બધાના ઘરમાં હશે અને આજે તો પણ જોતા હશો તમે. આને શું કહેવાય? ઉંદર. આ ચિત્ર સાનું છે ઉંદરનું. તો ઉંદરનો અવાજ કેવો હોય? ચું ચું કરે. ઉંદર કેવું કરે? ચું ચું કરે, બરોબર બાળકો. અને આગળ જોઈએ હવે. આ ચિત્રમાં કોણ છે?
મોર, મોર પણ બધાએ જોયો હશે ને, ગામડે વધારે જોવા મળે. તમે ગામડે ગયા હશો ત્યાં મોર વધારે જોવા મળે. તો મોરનો અવાજ કેવો હોય? ટ્યાઉં ટ્યાઉં કહે કે મોરનો અવાજ કેવો હોય? ટ્યાઉં ટ્યાઉં. મોર એવું ગામડે જો સાંભળ્યું છે ને, મોર ટ્યાઉં ટ્યાઉં બોલતો હોય છે, ત્યાંનો અવાજ ટ્યાઉં ટ્યાઉં છે. હવે આગળ જોઈએ, આ કોણ છે? સામનું ચિત્ર છે કોયલનું. સામનું ચિત્ર છે બાળકો કોયલનું. તો કોયલ કેવું બોલે? કૂહું કૂહું કરે. કોયલ કેવું કરે? કૂહું કૂહું કરતી હોય છે. એ મસ્ત મીઠું મીઠું બોલતી હોય છે, બરાબર. હવે આગળ જોઈએ, આ પણ તમે જોયું હશે ગામડે. આને શું કહેવાય? સામનું ચિત્ર છે કૂકડાનું. આને શું કહેવાય? કૂકડો. તો કૂકડાનો અવાજ કેવો હોય? કૂકડે કુ એવું બોલે છે ને કૂકડો, કૂકડે કુ એવું અવાજ કરતો હોય છે. તો કૂકડાનો અવાજ કૂકડે કુ છે, બરાબર બાળકો. હવે આગળ જોઈએ બીજા ચિત્રો. તો ચલો હવે આને શું કહેવાય? ભેંસ. આ સાનું ચિત્ર છે ભેંસનું. તો ભેંસનો અવાજ કેવો હોય? ભાંભરે. ભેંસ કેવું બોલે? ભાંભરે. એનો અવાજ ભાંભરે જેવો હોય છે. તો હવે આગળ જોઈએ બીજા ચિત્રમાં. આને શું કહેવાય? વાંદરો. વાંદરો પણ તમે જોયો હશે ને બાળકો, તમે આમાં તમારે ત્યાં લાઈનમાં સોસાયટીમાં પણ આવતો હશે ક્યારેક, અને કાંકરિયામાં પણ જોયો હશે. તો આને વાંદરો કહેવાય. તો અહીંયા લખ્યું છે ને વાંદરો, એનું એનો અવાજ કેવો હોય? હૂફ હૂફ. વાંદરો તમે જોયો છે ને, હૂફ હૂફ એવું કરતો આ હોય છે ને, તમને એનો અવાજ પણ કાઢતા આવડશે, આવડે છે. તો એને એનો અવાજ હૂફ હૂફ બોલે છે. હવે આગળ જોઈએ બીજું ચિત્ર. આ ચિત્રમાં શાનું છે, કોનું છે બાળકો? કબૂતરનું. આને શું કહેવાય? કબૂતર. તો કબૂતરનો અવાજ કેવો હોય? ગુ ગુ. તમે પણ એનો જોયું હશે, બરાબર બાળકો. એ તમારી સ્કૂલોની આસપાસ ઝાડ ઉપર તમે બેઠેલું જોયું હશે ને, તે પણ ગુ ગુ એવું બોલે છે ને કબૂતર. આને કબૂતરનો અવાજ કહેવાય, ગુ ગુ. હવે આગળ જોઈએ. હવે આગળ ચિત્રમાં કોણ છે બાળકો? આને શું કહેવાય? કાગડો. કાગડો પણ તમે જોયો છે ને આકાશમાં ઉડતા. તો કાગડો કેવું બોલતો હોય છે? બધાને આવડશે, કા કા એવું કરતો હોય છે ને કાગડો. તો કાગડાનો અવાજ કેવો કહેવાય? કા કા. કાગડો કા કા કરતો હોય છે. હવે આગળ જોઈએ બીજું ચિત્ર. આ ચિત્રમાં કોણ છે બાળકો? આને શું કહેવાય? ચકલી. શું કહેવાય? ચકલી. તો ચકલીનો પણ અવાજ બધાને આવડતો હશે, કેમ કે ચકલી કેવું બોલે? ચી ચી કરે. ચકલી કેવું કરે? ચી ચી. તો એનો અવાજ પણ તમે સાંભળ્યો હશે ને. તો ચકલીનો અવાજ ચી ચી હોય છે. હવે આગળ જોઈએ. આ ચિત્ર શાનું છે? માખીનું. શાનું છે? માખીનું. તો માખી શું કરે? ગણ ગણે. માખી કેવું અવાજ કરે? એનો અવાજ કેવો હોય? ગણ ગણે. એનો આપણે કાનમાં આવતી હોય છે ને ઉડતી ઉડતી, તો ગણ 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 એવું કર અવાજ આવે છે ને એનો, તો તમે એનો અવાજ પણ સાંભળેલો હશે. તો માખીનો અવાજ કેવો હોય? ગણ ગણે, બરાબર બાળકો. તો આપણે આ રીતે આખા બધા પ્રાણીઓના અવાજો આપણે શીખી લીધા, કે આ વાઘ છે એનો અવાજ ત્રાળ પાડે, આ દેડકો છે તેનો અવાજ ટ્રાઉ ટ્રાઉ. તો હવે આપણે આ બધા જે પ્રાણીઓ એના નામ સાથે એના અવાજ છે ને, એને પાછળ હવે આપણે સ્વાધ્યાયમાં આપ્યું છે. તો હવે આ સ્વાધ્યાયમાં જોઈએ કે નીચે આપેલા પ્રાણીઓના ચિત્રો જુઓ અને તેમના અવાજના સાચા શબ્દો ફરતે વર્તુળ કરો, એટલે કે ગોળ કરો. તો અહીંયા આપણે બધા જે પ્રાણીઓ શીખી ગયા ને, એમના અવાજ, એ અવાજ આપણે આપણે બે ઓપ્શન આપેલા છે, બે ઓપ્શનમાંથી તમારે સાચા એના પર ગોળ કરવાનું છે આમ. તો ચલો પહેલા ચિત્રમાં કોણ છે? ઊંટ. કોણ છે? ઊંટ. તો ઊંટનો અવાજ કેવો હોય? તો તમને આવડે ના ને, તો તમારે આગળ જોઈ લેવાનું. આ જો ટીચર બતાવે છે રીતે, તો ઊંટ ક્યાં છે? આ રહ્યું. ક્યાં છે? આ રહ્યું. તો ઊંટનો અવાજ શું છે? ગાંગરે. તો તમારે ના આવડે ને, તો આ રીતે સાચું જોઈ લેવાનું. તો જો અહીંયા ગાંગરે અને બે બે કરે, તો આપણે ગાંગરે સાચું કહેવાય ને, તેના પર જો આ રીતે ગોળ કરવાનું ટીચરે કર્યું ને એ રીતે.
તો એ ગાંગરે એટલે એનો જવાબ સાચો કહેવાય. બરાબર, અને આ ખોટો છે. બે જવાબમાંથી તમારે સાચો જવાબ ઉપર આ રીતે ગોળ કરવાનું છે. બરાબર બાળકો, હવે બે નંબરમાં જોઈએ કોણ છે આ ગાય. તો ગાયનો અવાજ શું હતો? ચલો જોઈ લો. અહીંયા ગાય શું કરે? બરાડે. શું કરતે? બરાડે. તો લખો અહીંયા, ગોળ કરો બરાડે ઉપર. આ રહ્યું બરાડે, તો થઈ ગયું. હવે આગળથી ત્રણ નંબરમાં જોઈએ. ત્રણ નંબરમાં કોણ છે? વાઘ. કોણ છે? વાઘ. તો વાઘનો અવાજ કેવો છે? ત્રાળ પાડે. કેવો છે? ત્રાળ પાડે. તો અહીંયા ચલો ગોળ કરો આ રીતે, ત્રાળ પાડે ઉપર. થઈ ગયું. હવે ચાર નંબરમાં જોઈએ. ચાર નંબરમાં કોણ છે? ઘોડો. તો ઘોડાનો અવાજ કેવો છે? હણહણે. કેવો છે? હણહણે. તો ચલો અહીંયા હણહણે પર ગોળ કરો. આ રહ્યું હણહણે. થઈ ગયું બાળકો. હવે પાંચ નંબરમાં જોઈએ કોણ છે? વાંદરો. તો વાંદરાનું તો જોવું છે તમારે, એનું તો હુંપાવું હોય તો તમને આવડે ને. તો જો અહીંયા છે ઉપર વાંદરાનું હૂંફ કરે. શું કરે? હૂંફ હૂંફ. તો આ રહ્યું હૂંફ હૂંફ કરે. તેના ઉપર આ રીતે ગોળ કરો. થઈ ગયું બાળકો. હવે છ નંબરમાં જોઈએ બિલાડી. બિલાડીનું પણ આવડે ને, એનું શું હોય? મ્યાવ મ્યાવ. ડ્રાઉ ડ્રાઉ તો દેડકાનું હોય ને, તો એ જો અહીંયા લખ્યું છે ને બિલાડીમાં મ્યાવ મ્યાવ કરે. તો તમારે એના પર ગોળ કરવાનું મ્યાવ મ્યાવ પર. આ રીતે થઈ ગયું બાળકો. હવે આગળ જોઈએ સાત નંબરમાં કોણ છે? આ મોર. તો મોર હમણાં મેં કીધું હતું ને કે વરસાદમાં ટેવ ટેવ કરે, ગામડામાં જોવા મળતો હોય છે. તો ટેવ ટેવ કરો તો એ તમને એવું લાગે ને. તો તમે અહીંયા જોઈ લો મોરનો અવાજ કેવો છે? ટેવ ટેવ. બરાબર. હવે આગળ જોઈએ આઠ નંબરમાં. આઠ નંબરમાં કોણ છે? કાગડો. તો કાગડો શું કરે છે? કાકા કરે છે. તો કાકા ઉપર ગોળ કરો. બરાબર થઈ ગયું, કેમ કે કાગડો કાકા કરે છે. આવી ગયું ને. હવે આગળ જોઈએ નવ નંબરમાં. આગળ હવે નવ નંબરમાં કોણ છે? ચકલી. આને શું કહેવાય? ચકલી. તો ચકલી તો ચીંચી કરે ને, તો પણ તમારે આગળ અહીંયા જોઈ લો આપેલું જ છે ઉપર. ચકલીનો અવાજ શું છે? ચીંચી કરે છે. શું કરે છે? ચીંચી. તો એના પર ગોળ કરો આ રીતે. હવે આગળ ચકલી ચીંચી કરે છે. હવે આગળ જોઈએ દસ નંબરમાં. આને શું કહેવાય? કબૂતર. તો કબૂતરનો અવાજ કયો કહેવાય? તો જુઓ શું છે? ગૂ ગૂ. કબૂતરનો અવાજ કેવો છે? ગૂ ગૂ. તો ગૂ ગૂ ક્યાં છે? આ રહ્યું. તો આ રીતે ગૂ ગૂ પર ગોળ કરવાનું છે તમારે. તો થઈ ગયું બાળકો. તો જુઓ અહીંયા ઊંટનો અવાજ કેવું છે? ગાંગરે. બરાબર, બે બે છે ને, એમાં સાચું કયું હશે? ગાંગરે. પછી બે નંબરમાં ગાયનો અવાજ કેવો હોય? બરાડે. છીકારે ને બરાડે. તો આપણે બરાડે સાચું, એના પર ગોળ કરવાનું. પછી ત્રણ નંબરમાં વાઘ. વાઘનો અવાજ કેવો હોય? ત્રાળ પાડે. તો આપણે અહીંયા ચૂંચું છે, ત્રાળ પાડે. તો એના પર સાચું ગોળ કરવાનું. બરાબર. હવે ચાર નંબરમાં જોઈએ ઘોડો. તો ઘોડાનો અવાજ કેવો હોય? હણહણે. તો આપણે ભાંભરે અને હણહણે એમાં સાચું કરવાનું, એટલે કે ગોળ કરવાનું. હવે પાંચ નંબરમાં જોઈએ વાંદરો. તો વાંદરાનો અવાજ કેવો હોય? હૂંફ હૂંફ. તો એનું એના પર ગોળ કરવાનું. ભોંભો ખોટું છે. બરાબર. હવે છ નંબરમાં બિલાડી. તો બિલાડીનો અવાજ કેવો હોય? મ્યાવ મ્યાવ. તેના પર ગોળ કરવાનું અને આમાં ગોળ આ ખોટું છે. બરાબર, જે સાચું એના પર જ ગોળ કરવાનું છે ને. હવે સાત નંબરમાં જોઈએ મોર. સાત નંબરમાં મોર. તો મોરનો અવાજ ટેવ ટેવ કરે છે. તો એનો પર ગોળ કરવાનું ગર્જના કરે ખોટું છે. આઠ નંબરમાં જોઈએ કાગડો. તો કાગડો કાકા કરે છે. તો કુકડે કૂક ખોટું છે, એટલે જે સાચું હોય એના પર ગોળ કરવાનું. નવ નંબરમાં ચકલી. તો ચકલી ચીંચી કરે, તેમાં ગોળ કરવાનું. ગણ ગણે ખોટું છે, એટલે જે સાચું એના પર આ રીતે ગોળ કરવાનું છે.
બંને પર ગોળ કરવાનું નથી બાળકો બધા પર ગોળ કરવાનું નથી જે સાચું હોય એના પર જ ગોળ કરવાનું છે બરોબર હવે 10 નંબરમાં કબૂતર તો કબૂતર કેવું કરે એનો અવાજ ગું ગું જો એના પર ગોળ કરવાનું ગું ગું ફોટું છે બરોબર તો જે સાચું છે એના પર ટીચરે ગોળ કર્યું છે ને એ રીતે તમે અવાજ સાચો ગોતીને ગોળ કરજો અને પાના નંબર 35 અને પાઠ 16 પ્રાણીઓના અવાજ તમે આ બધાય અવાજો પ્રાણીઓના વાંચીને મોઢે કરજો પરીક્ષામાં તમારે પૂછાશે અને પાના નંબર 36 તમારે નોટમાં એકવાર લખવાનું છે અને સધે પોથીમાં એટલે કે ચોપડીમાં અહીંયા સુધી 36 પાના નંબર સુધી ટીચરે પૂરાવ્યું એમ પૂરી અને પૂરું કરવાનું છે અને પરીક્ષા માટે આ સધે તમારે તૈયાર કરવાનું છે નોટમાં એકવાર લખીને તમારું આ લેસન છે બરાબર બાળકો